હેલો બાળકો આજે આપણે એક નવી વાર્તા વાંચીશું જે છે બિરબલના વિશે તો આવો હતો બિરબલનો ન્યાય ન્યાય એટલે જસ્ટિસ દિલ્હીમાં બાદશાહ અકબરનું શાસન હતું અકબર બાદશાહ પોતાના નવરત્નોને કારણે સુપ્રસિદ્ધ આ નવરત્નો એ કોઈ ખજાનાના રત્ન નહોતા એ તો હતા માનવરત્નો જેને કારણે બાદશાહ અકબર સુપ્રસિદ્ધ આ રત્નોમાં બિરબલ પણ ખરો એની બુદ્ધિ એના હાજર જવાબી પણાની ક્યાંય જોડ નહીં એક દિવસ દિલ્હીના દરબારમાં એક ફરિયાદ આવી ફરિયાદ એટલે કમ્પ્લેન એક મિત્રની સામે બીજા મિત્રની ફરિયાદ રામદાસ એક ગરીબ પણ સીધો સાદો માણસ હતો જ્યારે એનો મિત્ર શ્યામદાસ લાલચુ અને ધન લોભી થયું હતું એવું કે રામદાસને એવું સ્વપ્ન આવ્યું કે એણે શ્યામદાસ પાસે સો રૂપિયા ઉધાર લીધા એણે તો ભોળા ભાવે પોતાના સ્વપ્નની વાત મિત્રને કહી પણ આ મિત્ર તો કેવો તક સાધુ અને ધન લોભી એણે તો રામદાસ પાસે સો રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હવે શું થયું રામદાસ કહે પણ એ સો સો રૂપિયા તો મેં સ્વપ્નમાં લીધા હતા ખરેખર નહીં પણ એની વાત માને તો એ શ્યામદાસ કેમ કેવાય એની તો એક જ વાત હતી કે સ્વપ્નામાં તો સ્વપ્નમાં પણ તે મારી પાસે પૈસા તો લીધા જ છે ને તો હવે તારે એ પૈસા મને આપવા જ રહ્યા હવે શું થાય જ જોઈએ વિચારો રામદાસ ગરીબ રામદાસ જે પૈસા હકીકતમાં એણે લીધા જ નહોતા એ પૈસા એ આપે ક્યાંથી વાત પહોંચી બાદશાહ પાસે બાદશાહે ન્યાય કરવાનું કામ સોંપ્યું બિરબલને કે બિરબલ હોશિયાર હતો ને બિરબલે બંને પક્ષની વાત બરાબર સાંભળી બંને મિત્રોની વાત સાંભળી સેવકને બોલાવી એક દર્પણ અને સો રૂપિયા શાહી ખજાનામાંથી લઈ આવવાનો બિરબલે હુકમ કર્યો સેવક બંને ચીજો લઈને હાજર બિરબલ સો રૂપિયા દર્પણની સામે ધર્યા શ્યામદાસને બોલાવીને કહ્યું કે લો શ્યામદાસ આ દર્પણમાં દેખાતા સો રૂપિયા આપ લઈ લો પણ એ તો પ્રતિબિંબ છે રૂપિયા ક્યાં છે શ્યામદાસે કહ્યું બિરબલે જવાબ આપ્યો કેમ ના લેવાય જો સ્વપ્નમાં રામદાસને આપ પૈસા આપી શકતા હો તો આ પ્રતિબિંબમાં પૈસા જ એ જ રીતે તમે લઈ શકો છો હવે શામદાસ શું બોલે તમે જોવો છો કે આ ફોટાના અંદર એને બતાવે છે સોની નોટ અને બિરબલના આ બુદ્ધિયુક્ત ન્યાયની બાદશાહ અકબર એનાથી ખુશ થયા રામદાસને દરબારમાંથી ઇજ્જતપૂર્વક જવા દેવાયો અને શ્યામદાસને દરબારને ગેરમાર્ગે દોરી સમય બરબાદ કરવા માટે સજા અને દંડ આવી હતી બુરબલની બુદ્ધિશક્તિ કેવી લાગી વાર્તા તમને